સેલ્યુસિડ રાજવંશ બાબતે સાચા વિધાન પૂછેલા છે નીચે ત્રણ વિધાન આપેલા છે પહેલાં પહેલાં તે એક પ્રાચીન સામ્રાજ્ય હતું કે જે જેની સૌથી મોટી સીમાઓ યુરોપના યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસરેલી હતી પહેલું વિધાન આમાં સાચું આપેલું છે બીજું સેલ્યુકસ દ્વારા શાસિત બેક્ટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે બેક્ટ્રિયા નામની જગ્યા અહીંયા સેલ્યુકસ જે છે એ રાજા હતો એ આજનું અફઘાનિસ્તાન છે એ વિધાન પણ અહીંયા સાચું આપેલું છે બીજું વાત કરીએ સેલ્યુસિડ મૌર્ય યુદ્ધ પછી મોર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ પર તેનું નિયંત્રણ ખોવાયું હવે તમે ધ્યાનપૂર્વક વાંચો ને તો કદાચ તમે જે છે ને આ સેલ્યુકસ અથવા આ સેલ્યુસિડ રાજવંશ જે છે ને એની વિશે બહુ વાંચેલું હોય એના ચાન્સીસ બહુ ઓછા છે કારણ કે જનરલી તો આપણે આવું વાંચેલું ન હોય સેલ્યુસિડ રાજ છે એ ન વાંચેલું પરંતુ તમે મૌર્ય વિશે તો ડિટેલમાં વાંચેલું જોઈએ કારણ કે મૌર્યમાં અશોક અને પછી આ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક એના બધા વિશે ડિટેલમાં વાંચેલું તો તમે મૌર્યનો ઇતિહાસ વાંચેલો હોય તો તમને એટલી તો ખબર જ હોય કે મૌર્ય સામ્રાજ્યની પડતી જે છે ને પડતી આવેલી તે એ આ સેલ્યુસિડ મૌર્ય યુદ્ધ પછી નથી આવેલી આ એના યુદ્ધ પછી જે છે એ ક્યારેય આવેલી ન હતી બરાબર એટલે ત્રીજું વિનંતો ખોટું છે તો ત્રીજું એલિમિનેટ કરો એટલે તમે જવાબ સુધી જે છે પહોંચી જાવ તો પછી જીપીએસસીની અંદર આ પ્રકારની વસ્તુ આ પ્રકારનો ખેલ પણ ચાલતો હોય કે તમને એકદ વિધાન ખબર હોય તો પણ તમે આન્સર સુધી પહોંચો પરંતુ એ વિધાન જે છે ને તમને ખોટું વિધાન ખબર હોય જોઈએ સાચું વિધાન ખબર હોય એથી કાંઈ ફેર નો પડે એક ખોટું વિધાન ખબર હોય તો તમે જવાબ સુધી પહોંચો હવે આપણે થોડી સેલ્યુસિડ એમ્પાયર જે છે એના વિશે વાત કરીએ પહેલાં પહેલાં સેલ્યુસિડ એમ્પાયરની વાત કરીએ ને તો આની સ્થાપના જે છે એ સ્થાપના એ સેલ્યુકસ નિકેટરે કરેલી હતી સેલ્યુકસ નિકેટરનું નામ તમે સાંભળેલું હશે સેલ્યુકસ નિકેટર કોણ છે તો સેલ્યુકસ નિકેટર જે છે ને એ સિકંદરનો સેનાપતિ હતો કોણ હતો સિકંદરનો સેનાપતિ હતો સિકંદર ગ્રીકથી આવવાવાળો એક વ્યક્તિ હતો ગ્રીક ગ્રીકથી આવી અને એણે ભારત ઉપર આક્રમણ કરેલું હતું ભારત ઉપર આક્રમણ કરેલું હતું અને જે ભારતની અંદર સૌથી પહેલાં પહેલાં એને પોરસ રાજા સાથે યુદ્ધ કરેલું હતું જેને પોરસનું યુદ્ધ કહે છે પોરસ રાજા સાથે જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર જે છે એ યુદ્ધ કરેલું હતું તો પરંતુ એને જે છે એ સિંધુ નદી જે છે એ ઓળખવાની હતી ને આવી બધી વાત હતી બરાબર સોરી સિંધુ નહીં પરંતુ જેલમ નદી ઓળખવાની હતી ને આવી બધી વાત હતી બરાબર તો પોરસ રાજા જાતે યુદ્ધ કરેલું હતું તેમાં ઇતિહાસની અંદર અલગ અલગ મત મતાંતરો છે અમુક એમ કહે છે કે સિકંદરની વિજય હતી અમુક એમ કહે છે કે પોરસની વિજય હતી જ્યારે અમુક એવું કહે છે કે સિકંદરની વિજય થયેલી હતી પરંતુ એ જે છે એ પોરસ રાજાથી ઘણો બધો પ્રભાવિત થયો હતો એટલે એણે જે છે એ પોરસને પોતાનું રાજ્ય જે છે આપી દીધું હતું અને એને જે છે રાજા તરીકે સ્વીક સ્વીકૃત સ્વીકૃતિ આપી હતી બરાબર પરંતુ આવા અલગ અલગ મત મત છે આપણે એ ડાયરેક્ટ પહોંચીએ પછી સેલ્યુ આ જે સિકંદર જે છે સિકંદર એણે પછી મગધ ઉપર આક્રમણ નહોતું કર્યું કેમ કારણ કે એ સમયે મગદની જે સેના જે છે એ બહુ મોટી હતી મગજની સેના બહુ મોટી હતી એટલે એ સમયે સિકંદર જે છે એ પાછો જતો રહ્યો હતો પાછો જતો રહ્યો હતો અને પાછું જતા જતા જે છે એનું મૃત્યુ થઈ ગયું હતું પરંતુ સિકંદર જ્યારે પાછો ગયો ને એ પહેલા એ ભારતની અંદર પોતાનો સેનાપતિ જે સેલ્યુકસ નિકેટર જે છે ને એને મૂકતો ગયો હતો અને સેલ્યુકસ નિકેટરે જે ભારતની અંદર જે વંશ સ્થાપ્યો એનું નામ સેલ્યુ આ સેલ્યુ સીડ એમ્પાયર બરાબર એટલે સિકંદર જે છે એ તો રિટર્ન થઈ ગયો સિકંદરનું ચેપ્ટર પૂરું થઈ ગયું ભારતની અંદર જે છે એ નવું ચેપ્ટર ચાલુ થયું સેલ્યુ સીડ એમ્પાયર કે જેની કરી સેલ્યુકસ નિકેટર સેલ્યુકસ નિકેટર કોણ

તો સેલ્યુસેડ એમ્પાયરની થોડી વાત કરીએ વોઝ અ ગ્રીક સ્ટેટ એ પ્રાચીન સમયની અંદર ગ્રીક રાજ્ય પણ હતું ક્યાં તો કે વેસ્ટર્ન એશિયા પશ્ચિમ એશિયાની અંદર ક્યારે તો કે હેલિનિસ્ટિક પીરિયડની અંદર કે જે ઈસવીસન પૂર્વે ત્રણસો બારથી તે ઈસવીસન તેસઠ સુધી ચાલેલો હતો આની સ્થાપના સેલ્યુકસ નિકેટરે કરેલી હતી ફોલોઇંગ ધ ડિવિઝન ઓફ ધ મેસેડોનિયન એમ્પાયર જે છે એ પણ એની અંતર્ગત જ આવતું હતું અને અત્યારની અંદર વાત કરીએ તો હકીકતમાં મેં તમને કીધું આની ઓરિજિનલ સ્થાપના તો એલેક્ઝાન્ડર ત્યાં ગ્રેટે કરેલી હતી અને એલેક્ઝાન્ડરનો જે સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર એ પહેલાં આ જે છે એ બેક્ટેરિયા એ જગ્યાથી આનો તે સેનાપતિ હતો એટલે બંને જશે એક પ્રકારના રાજા જ હતા પછી આફ્ટર હેવિંગ રિસિવ મેસોકોન્ડિયન રિજિયન પછી બેબીલોનિયા આ આજે એલેક્ઝાન્ડરે શું કરેલું મેસોકોન્ડિયાનો રિજિયન જે છે એ જીતી લીધો પછી એ પ્રદેશ આ બધા બધા પ્રદેશ જે છે એ જીતી લીધા અને ધીમે ધીમે જે છે એને બધાને પોતાની અંદર જે છે એ દાખલ કરી દીધા હતા એ બીજી તમારે મેઇન વસ્તુ જે જાણવાની છે ને બેક્ટેરિયા વિશે જાણવાની છે બેક્ટેરિયા એની એ તમે ઇતિહાસની પુસ્તકો વાંચશો તો વારંવાર આ વસ્તુ જે છે એ તમને જાણવા મળશે બેક્ટેરિયા શું છે વોઝ એન એન્શિયન્ટ રિજિયન ઇન સેન્ટ્રલ એશિયા મધ્ય એશિયાની અંદર આવેલું એક અત્યંત મહત્વની જે છે એ જગ્યા છે બે બેક્ટેરિયા એક સ્થળનું નામ છે જે અત્યારની વાત કરીએ ને તો અત્યારના અફઘાનિસ્તાનની અંદર આવે છે અત્યારે અત્યારે એક્ઝેક્ટ જોઈએ તો અફઘાનિસ્તાનની અંદર હિન્દુ કુશની જે પર્વતમાળા જે છે એની આજુબાજુ આવેલું છે અને ઓક્સુસર રિવરની બાજુમાં આવે છે આ તમે યાદ રાખી લેજો નેક્સ્ટ એક્ઝામની અંદર કદાચ આ પૂછી લે કે ઓક્સુસ નદીની આજુબાજુમાં જે છે એ આવેલું છે અને હિન્દુ કુશની પર્વતમાળાની અંદર અને સેન્ટ્રલ એશિયાની અંદર અત્યારના અફઘાનિસ્તાનની અંદર આવેલું છે સેલ્યુકસ નીકેટર સાથે જે છે એ જોડાયેલું છે બરાબર બાકી જો અત્યારે તમારે એને મેપમાં જોવું હોય તો અહીંયા ભારત છે બરાબર ભારત છે અહીંયા અત્યારે કાશ્મીર છે અહીંયા પાકિસ્તાન અને અહીંયા અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર અહીંયા તમે બેક્ટેરિયા નામની જગ્યા જે છે એ તમે જોઈ શકો છો બરાબર ઘણા બધા ભારતની અંદર જે બધા આ મધ્ય એશિયાથી આ બધા ઈરાનથી એ બધી જગ્યાએથી જે ભારતની અંદર એન્ટ્રી લીધી હતી ને એ બધા આ રસ્તેથી જ આવેલા હતા આ કાશ્પિયન સી છે બરાબર તો આ બધું મેપ તમને આવડતું હોય તો મેપના આધારે પણ તમે આ બધાનો જે છે એ જવાબ આપી શકો છો બરાબર અહીંયા પામીર નોટ છે પામીર નોટમાંથી હિન્દુકુસની પર્વમાળા અને હિમાલયની એ બધી ટોટલ ત્રણ અલગ અલગ પ્રકારની પર્વતમાળા નીકળે છે બરાબર અહીંયા બેક્ટેરિયા છે ક્વેશ્ચન એવો પણ પૂછી જાય કે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયા એની આ નોર્થ ઇસ્ટ તરફ જે છે એ પામીર આવેલું છે બરાબર આ આના આધારે જે છે જીઓગ્રફીનો ક્વેશ્ચન જે છે એ પણ પૂછી લેતા હોય છે